चलो अपने बात करता था अल्कलाइन और धातुओं ना सामान्य संयोजन हाइड्रोक्साइड संयोजन बीजो हम आप जो अंदर
ચાર અણુ રેખા કેટલા રેખા ઓ તમને ખબર છે કે બેરિયર પાસે તો કેટલા ઇલેક્ટ્રોન છે બે તો ક્લોરિન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બાયતન કક્ષામાં બાયતન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એમાંથી એક ક્યાં વપરે બંધમાં તો બાકીના દે કેટલા પડ્યા રહે પેલા સંખ્યા પર બાકીના 6 ઇલેક્ટ્રોન લગભગ 7 માં એક જે છ હોય એવું બધું છે તો એ થાય શું કે આ ક્લોરિન જે છે પ્રથમ પેલા બે ની વાત કરું આ ક્લોરિન છે આ ક્લોરિનને તો બંધ ન બનાવ હવે કોને બંધ બનાવવાનો પ્રયત્ન કરે બેરિયમ પર આની આ બનાવેલો છે હવે આ બેરિયમ મારે બંધ બનાવવાનો પ્રશ્ન આવો છે બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ બે બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ બેરિયમ પાસે એક ઇલેક્ટ્રોન હવે અત્યારે બધા કેમ વપરાઈ ગયા એટલે શું થશે તો કે ક્લોરિન છે ની ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે કોને દાન કરશે બેરિયમ તો આ બંધ બનીને કયો બંધ કહેવાય સવર્ગ સહસંયોજક બંધ યાદ આવે કયો બંધ કહેવાય ને સેમ વે આ ક્લોરિન છે કોને દાન કરશે સેમ આ ક્લોરિન આ બેરિયમ સમજમાં આવે આખી વસ્તુ તો અહીંયા જે બંધ બન્યા અને સેતુ બંધ કર્યો સેતુ એટલે જોડાણ બે અણુ વચ્ચે જે જોડાણ થાય શું કહેવાય સેતુ કહેવાય સેતુ એટલે જોડાણ બરોબર આને શું કહેવાય બી સેતુ પણ આ કઈ અવસ્થામાં છે દ્વાર અવસ્થા બી સીએલ2 નું ઘન અવસ્થામાં શું થયું આ બંધારણ થયું બરોબર એ જ પ્રમાણે જો વાત કરીએ તો આપણને એવું કહેવાય છે કે બાષ્પ અવસ્થામાં કઈ અવસ્થામાં બાષ્પ અવસ્થામાં BCl2 દ્વિઅણુ સ્વરૂપે હોય છે દ્વિઅણુ એટલે કેટલા અણુ હોય છે ખાલી બે જો ઘારે અણુ ઘન અવસ્થામાં આવા ઘણા બધા અણુ હોય અસંખ્ય અણુ હોય પણ બાષ્પ અવસ્થામાં કેટલા અણુ કે છે દ્વિઅણુ છે આ પ્રકારે જોડાણ થયું છે બે બરોબર જેમ કર્યો દ્વિઅણુ સ્વરૂપે હોય તેને 1200 કેલ્વિન જેટલા તાપમાને ગરમ કરતા એકાકી અણુમાં રૂપાંતર પામે છે શું રૂપાંતર પામે છે એકાકી અણુ દ્વિઅણુ જે છે બાષ્પ અવસ્થાની વાત કરું છું દ્વિઅણુ છે क्या सही है देखो आ से देखो है कि आयन स्वरूप है चलिए मैं एंथैल्पी को नहीं होई आयन नहीं होई अब कहेंगे डी प्लस 2 हमने तो होना अपना क्रम यानी सौती વધારે પછી एन जी प्लस 2 सी प्लस 2 भाई आप बी प्लस 2 ने बोले हो लगे है ये तो થઈ તો એક એટલે હેલેન સંયોજન સ્વરૂપે છે એટલે સમૂહમાં જે તમે નીચે તરફ જાવ એ માનક પાણીના અણુ જોડાવાની સંખ્યા કેટલી થતી જશે ઘટતી જશે એટલે માટે એવું કહેવાય કેવું કહેવાય हाइड्रेट हेलाइड नो वलन नीचे जता घटे हाइड्रेट हेलाइड એટલે શું તો કે પાણી ના અણુ સાથે જોડાણ હાઇડ્રેટ એટલે પાણી હાઇડ્રેટ એટલે હેલાઇડ એટલે જેની વાત કરતી હેલાઇડ છે બરોબર ફોર એક્ઝામ્પલ તમને કદાચ આપવામાં આવેલું છે કે MgCl2×8H2CaCl2×6H2SrCl2×6H2O અને BaCl2×, જેમ તમે સમૂહમાં નીચે તરફ જાઓ છો એમ હાઇડ્રેટેડ હેલાઇડ નું વલણ થતું જાય છે ઘટતું જાય છે એનો મતલબ એ કે જેમ તમે સમૂહમાં નીચે તરફ જાઓ એમ પાણીના અણુ જોડાવાનો ગુણધર્મ એનો ઘટશે કારણ કે એની જલીયકરણ એન્થાલ્પી
પહોંચી છે બરોબર છે ઓકે અને સેકન્ડરી થી આ ક્લોરાઇડ જેલ કીધું એમ આપણે શું કીધું કે આ ક્લોરાઇડ જેલ લો જાય કે ભાઈ હું બી લખો તો હું આવો બરોબર આઈ લખો તો આઈ તો આ જે પાયકાનો દૂર કરવાને તો શું કરવું પડે તો કે મેલ્ટી પાયકાનો દૂર કરવો હોય મેગ્નેશિયમ સિવાય તો આ બધાને ગરમ કરવાનું શું કરવાનું તો આ જે શું થશે પાણીનો અણુ છૂટો પડી જશે પણ બેરિલિયમનો હેલાઇડ અને કોનો હેલાઇડ આજે પાણીના અણુ સાથે જોડાયેલા હોય છે આ પાણીના અણુને તમારે દૂર કરવા હોય તો આપણે જળ વિભાજન કરવું પડે શું કરવું પડે મતલબ એની તૂટી જશે સીધા બે અને શું બને એટલે જળ વિભાજન થાય એવું બને ને BeOH ક્વાર્ક્સ બીજું શું બની જાય મતલબ આ પાણીના અણુ એ છૂટા પડતા નથી સાંભળ તો ભાઈ એનો કદ કેવો હોય બે સમૂહના બાકીના તત્વોની સાપેક્ષે ખૂબ જ નાનું એટલે પાણીના અણુને પોતાની સાથે જકડી રાખશે કારણ કે એની જલીય કણ એન્થાલ્પી કેવી ખૂબ જ ઊંચી હોય એટલે પાણીના અણુને છૂટો પડવા દેશે નહીં એટલે ગરમ કરવાથી પાણીનો અણુ છૂટો પડશે નહીં એટલે આ બે નું શું કરવું પડશે જળ વિભાજન એટલે આપણે એવું કહી શકીએ કે કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમના ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડના હાઇડ્રેટ હેલાઇડનું નિર્જલીકરણ પાણીનો દૂર થવું શું કહેવાય ને નિર્જલીકરણ ગરમ કરવાથી થાય છે જ્યારે બેરિલિયમ અને મેગ્નેશિયમના હેલાઇડ શું દર્શાવે છે જળ વિભાજન દર્શાવે છે ત્રીજી વાત કીધી આપણે અહીંયા કે આ ધાતુના ક્લોરાઇડ અને ક્લોરાઇડ ઓર ક્લોરાઇડ અને જેમ આપણે સીએલ લખ્યું છે કોઈ પણ સાથે એમ શું લખવામાં આવે ક્લોરાઇડ તો બધી ઝડપથી કોણ પાણીમાં ઓગળે આ સિમ્પલ તમને ખબર હોય હું તમને કહું BeF2 અને BeCl2 આ બધી કોણ ઝડપથી પાણી અંદર ઓગળે તો સીધી સિમ્પલ વાત છે કોણ ઓગળે છે સીધું BeF2 કે Cl2 BeF2 કે BeCl2 કોણ ઝડપથી પાણીમાં ઓગળી જાય BeCl2 શા માટે સરા ઓગળે તો કે આનો બંધ જે Be અને F2 નો બંધ અને Be અને Cl2 નો બંધ તમે જોવો તો ખબર પડે કે અહીંયા ક્લોરીન મોટું છે એટલે અહીંયા બંધ જે બીનો છે એટલો બધો મજબૂત નહીં અહીંયા ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા વધુ છે એટલે બંધ કેવો હશે મજબૂત હશે એટલે ઝડપથી તૂટશે નહીં એટલા માટે આપણને એવું કહેવામાં આવ્યું છે કે સમૂહ બે ના ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે હવે વધુ દ્રાવ્ય હોવા પાછળના બે કારણો છે કાં તો એની જલીયકરણ એન્થાલ્પી ઊંચી હોય અથવા તો એની લેટિસ એન્થાલ્પી નીચી હોય બરોબર છે અહીંયા કોણ ઓછો ઓગળે છે તો કે ફ્લોરિન આ ઓછો ઓગળે છે ક્લોરાઇડ વાળો ભાગ વધુ ઓગળે છે એનો મતલબ એમ કરે લેટિસ એન્થાલ્પી કેવી છે વધુ છે બરોબર તો આ માં ઓગળે ને તો આ ઓગળે બરોબર કારણ કે ફ્લોરાઇડ ની લેટિસ એન્થાલ્પી વધુ હોય છે હોય ની લેટિસ એન્થાલ્પી વધુ હોય એટલા માટે ઝડપથી તૂટે એવરી ચાર નેક્સ્ટ નેક્સ્ટ ઓક્સો પરમાણુ સાથે જોડાયેલ હોય એક પરમાણુ સાથે ઓક્સો સમૂહ જોડાયેલ હોય તો શું કહેવાય એને ઓક્સો એસિડ કહેવાય બરોબર ચાલો હવે આવા
વાત કરવા માંગી છું, બે ત્રણ આપણે વાત કરવા માંગી છું. પેલું કોની વાત કરી? ચલો પહેલા આપણે વાત કરીએ કાર્બોનેટ સંયોજન. આ એકદમ બધે સરળ છે, નાની બાબત અને સિમ્પલ સોબત જ્યારે જનરલી વાત કરતા હોય. જો કાર્બોનેટ સંયોજનો જે છે એ પેલા કેમ બનાવે તમને પેલા એ સમજો. બનાવાય કેમ? કાર્બોનેટ સંયોજનો કોના કાર્બોનેટ સંયોજનો જોઈએ છે? સમૂહ બે ના. એટલે આમાં બે વસ્તુ છે, સમૂહ બે ની ધાતુ જોઈએ, આની પ્રક્રિયા સીધી કોને કરવાની? આપણે પ્રક્રિયા કરો બરોબર. હાલો આને છૂટો પાડો. આ કેમ છૂટું પડે? N plus 2 Cl minus. આને છૂટો પાડો. N plus. આને જોડી દો. N plus Cl. હે? N plus Cl. વત્તા N plus અને Cl minus. N plus Cl. N બે છે, Cl પણ બે છે. બની ગયો તમારો કાર્બોનેટ. પણ આ જે ધાતુનો કાર્બોનેટ જે હોય એ પાણીમાં અદ્રાવ્ય. કેવો હોય? પાણીમાં અદ્રાવ્ય, એટલે પાણીમાં ઓગળે નહીં. એમોનિયમ કાર્બોનેટ નાખો, સોડિયમ કાર્બોનેટ ને બદલે એમોનિયમ કાર્બોનેટ. બીજો કઈ જાતનો મોટો ચેન્જ આવતો નથી. તોડવાની સીએલ તોડવાની પ્લસ કાર્બોનેટ જે બને કેવા હોય? પાણીમાં એક વસ્તુ સિમ્પલ સોબત તમને ખબર છે, સો પહેલી વાત આ પાણીમાં દ્રાવ્યતા જોઈએ. શું જોઈએ? પાણીમાં દ્રાવ્યતા. તમને ખબર, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે સમૂહ બે ના કદમાં શું થાય? કદ વધે તો જલીય કણ એન્થાલ્પી, જલીય કણ એન્થાલ્પી ઘટે તો પાણીમાં દ્રાવ્યતા ઘટે કે વધે? તો એનો મતલબ એમ થયો કે હું આમથી આમ જાઉં સમૂહમાં ઉપરથી નીચે, દ્રાવ્યતા કેવી થાય? ઘટે. એ જ પ્રમાણે મારે વાત કરવી છે આમાં ઉષ્મીય સ્થાયિતા. બરોબર, ઉષ્મીય સ્થાયિતા એટલે શબ્દ સમજો પડે ઘણી વાર. ઉષ્મીય સ્થાયિતાનો મતલબ શું? તો કે એ પદાર્થને ઉષ્મા આપવાથી બંધ તૂટી જાય કે ન તૂટે. સમૂહમાં આમ ક્યાં જતો શું થાય? મેં તમને વર્ષો પહેલા કીધેલું છે કે નાના ધન આયન સાથે મોટો ઋણ આયન ક્યારે સ્થાયી હોતો નથી. કે હંમેશા કોણ સ્થાયી હોય? મોટા ધન આયન સાથે મોટો ઋણ આયન સ્થાયી હોય. આપણને ખબર છે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો કદમાં શું થાય છે? વધારો. તો મોટા ધન આયન અને મોટો ઋણ આયન કેવો થાય? સ્થાયી. તો મોટો ઋણ આયન સ્થાયી એટલે આમ જાવ તો સ્થાયીતા વધે કે નહીં? એનો મતલબ તો ઉષ્મા તો ધનથી બંધ તૂટશે નહીં. એનો મતલબ કેવો થાય? સમૂહમાં ઉપરથી નીચે જાવ કાર્બોનેટમાં તો એની ઉષ્મીય સ્થાયિતા કેવી થાય? વધે. સમજમાં આવી રાખી વસ્તુ. અને સેકન્ડરી થી કે આ ધાતુના જે કાર્બોનેટ છે આ કાર્બન તરીકે ઉષ્મા આપો અને જૂની જાણીતી વાત તમને ખબર છે કેલ્શિયમ કાર્બન CO CO2
ફટાફટ પોતે CO3 CO2 વાયુ પોતાનો એ ગુમાવે અને કયા સ્વરૂપે આવે એમ ઓ સ્વરૂપે તો તમને સીધી ખબર પડી જાય આ ઓસ્મિય રીતે સ્થાયી નથી આ પાણીમાં ઓગળતો પણ વધારે છે વધારે ઓગળે ને આમ જો રહેતા ઘટતા ઝડપથી ઓગળે બરોબર ચાલો કહેવાનો મતલબ આપો એ છે કે BeCO3 છે એ તમને આગળ ખબર હોય આપણે લિથિયમમાં ઓગળે આ ફટાફટ આમ રહીએ નહીં સીધે સીધે ખબર ઉપર પાવી જાય બરોબર તો આને શું કરવામાં આવે તો કે બેરિલિયમ કાર્બોનેટ છે એવી રીતે લોહી અપૂર્ણ થઈ જાય તો કે સીધો એ સંપર્કમાં આવે જો ઉપર નાખે CO પણ આને બંધ પાત્રમાં રાખી શેમાં રાખી દે તો પાછો BeCO2 ધરે પાછો કો બની જાય BeCO3 એટલે તમે દેખ શકો સરસ મજાનો શબ્દ આવેલો છે કે બેરિલિયમ કાર્બોનેટ ને કાર્બન ડાયોક્સાઇડ ના વાતાવરણમાં રાખવામાં આવે છે શું કરવામાં આવે છે એના મતલબ એમાંથી CO2 દૂર કરવા માટે તો વાતાવરણમાં રાખવાનો મતલબ હોવા ભેગું CO2 રાખવાનો આ દૂર કરે પાછું CO2 જોડાય પાછો બની જાય સમજવા કે વસ્તુ એને વાતાવરણમાં રાખવાનો મતલબ શું કે જેવો મારો કે દૂર કરશે તો ફરી પાછો એને CO2 વાળા જોડાય પાછો સમજવા લાગ્યો તો આપણે કે કાલ તો મારી પાસે સીધી રહે ત્યાં મોકલવી પડશે તો મામા પાસે ત્યાં તો વધારે સીધી આપ જાવ બે લાખ મારે એટલે તો આપને ખબર હોય ત્યાં જે ઘર ત્યાં ને કરાઈ ગયા આપણે કઈ નથી ગુણધર્મ સલ્ફેટ છે હવે જો સલ્ફેટ એટલે એક વસ્તુ એ તમારી પાસે ફાઇનલ કે m + 2 તો છે તમારી પાસે સલ્ફેટ એટલે કયો m + 2 તો કે ક્યાંથી મળે તમારી ધાતુ સંયોજનમાંથી SO4 ક્યાંથી મળે તો સિમ્પલ લેસર H2SO4 તમને સીધો મળી જાય ઝડપથી બરોબર એટલે આપણે શું કરશું અહીંયા તો કે MCO3 લેશું જે આપણે બનાવ્યો તો એ બરોબર અને એની પ્રક્રિયા કોની સાથે કરશું H2SO4 સાથે સિમ્પલ સોમન પ્રક્રિયા છે અહીં થી તો M+2 CO3 2- H+ SO4 2- બરોબર હાલો જોડો તો હું બનશે MSO4 H2CO3 તમને ખબર છે આગળ છૂટું પડી જશે H2O+ CO3 ઓકે બરોબર ઓક ચાલો આ બધે સંયોજનો છે સપરેટ ઘન પદાર્થો MSO4 બને BeSO4 બને HCSO4 આ બધે કેવા હોય સપરેટ ઘન પદાર્થો વાત કરીએ વાત કરી આ સંયોજનોની તો શું લખશો આપણે અહીંયા તો કે લખીએ અહીંયા BeSO4 પછી MgSO4 પછી CaSO4 પછી SrSO4 પછી BaSO4 બરાબર છે ઓછી દીપથી પર હતું એની પાછળ એમ ન દ્રાવ્યતા અને બીજો ટોપિક જોવાનો છે તો આ ઘટે ના વધે વસ્તુ તો એની છે ને મોટો ઋણ અયન છે એટલે ધન અયન છે જલીય અયન તો ધરતો ઘટે તો પાણીમાં દ્રાવ્યતા ઘટે ઉષ્મીય સ્થાયિતા વધે સમજવા લાગ્યો વસ્તુ વાત એને પછી રિપીટ રિપીટ થશે એમાં કોઈ જાતનો ચેન્જ આવશે
એટલા માટે તમને કહી છે બીએ સલ્ફર ને એમડીએ સલ્ફર ની પાણીમાં દ્રાવ્યતા વધુ છે કોના કરતા બાકીના સલ્ફેટ કરતા એવી ચાલો આની અંદર આટલી બાબત છે તમને આપવામાં આવેલી છે આ નેક્સ્ટ નાઇટ્રેટ સંયોજન હવે નાઇટ્રેટ ની વાત કરું તો અહીંયા હું આવી જાય આગળથી મળે તમે સીધી સિમ્પલ વાત છે નાઇટ્રેટ એસિડ માંથી બનાવીએ પહેલા હલકો ઈની પાછો લઈએ જંતુ જાણી તો HCO3 પ્રક્રિયા પણ યાદ કરીએ HCO3 સાથે તોડો અને
सल्फेट ની વાત કરું એટલે NSO4 અને નાઇટ્રેટ ની વાત કરું એટલે NNO3+. ઓર ઈ લોકો એ પહેલી વખત તો કારણ કેવો હોય પૂછે આપણે પહેલી વખત માં એવું એને કારણ એ પૂછાની અંદર બરોબર કે અહીંયા તમે અહીંયા ઋણ આયન સમાન છે સમજો હવે અહીંયા ઋણ આયન સમાન છે અહીંયા ઋણ આયન સમાન છે અહીંયા ઋણ આયન સમાન છે સમાન મતલબ ધાતુ બદલે પણ ઋણ આયન તો સમાન રહે ને આમાં બરોબર તો અમે એવું કરણ આપું કે ઋણ આયન સમાન છે અને સમૂહમાં નીચે જાય એટલે કદ વધે છે એટલે એની દ્રાવ્યતા વધે છે અને બીજા મેં એવું કીધું આ બાબતે કરે એવું કીધું એને કે અહીંયા ધન આયન બદલે છે બરોબર એટલા માટે એની દ્રાવ્યતા ઘટે છે અથવા તો ધન આયન માટે લેટિસ એન્થાલ્પી સમાન હોય જનરલી કેવું હોય છે કે માનો કે અહીંયા દરેક ની તમે જો અચારે ચાર ની અંદર મેટલ સમાન છે મેટલ કેવી છે સમાન છે હવે અહીંયા ઋણ આયન તરીકે હાઇડ્રોક્સાઇડ છે અહીંયા ઋણ આયન તરીકે CO3 SO4 ને એનું હવે આ ધાતુનો હાઇડ્રોક્સાઇડ પ્રત્યે આકર્ષણ કેવું છે સમૂહમાં નીચે જતા એના ઉપર આધાર રાખશે કે એની પાણીમાં દ્રાવ્યતા વધશે કે ઘટશે સમજ ના થતી વસ્તુ અને સેમ બાકીના પણ મુદ્દા માટે કે આની સાથે બંધ છે કેવા એના ઉપર પણ ડિપેન્ડ હોય છે સમજ ના થતી વસ્તુ કે લેટિસ એન્થાલ્પી દ્રાવ્યતા એ બે પરિબળ ઉપર કામ કરશે લેટિસ એન્થાલ્પી અને જલીય પ્રણાલી કે આ બે પરિબળો ઉપર જ કામ કરશે એટલે હાઇડ્રોક્સાઇડ વાળા પરિબળ ની અંદર શું છે કે ઋણ આયન છે એ નાનો છે સમૂહમાં નીચે તરફ તમે જ્યારે ફટાફટ કેન્દ્ર અંતર તમે દૂર ગયા બરોબર ફટાફટ બંધ તૂટી જાય અને ઝડપથી એનું જળ વિભાજન થયું હાઇડ્રોક્સાઇડ ની અંદર જ્યારે અહીંયા હોય તો મોટો ઋણ આયન મોટા ધન આયન સાથે સ્થાયીતા પ્રાપ્ત કરે અહીંયા શું હોય નાનો ઋણ આયન છે એ નાના ધન આયન સાથે સ્થાયીતા પ્રાપ્ત કરે એટલા માટે અહીંયા શું થાય સમૂહમાં નીચે જાય દ્રાવ્યતા વધે અને આ ત્રણેયમાં સમૂહમાં નીચે જાય દ્રાવ્યતા ચાલો.